રાજ્ય સહિત દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે। હિન્દુઓના મોટા તહેવારોમાંથી એક હોળીનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે સાંજે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવે છે। યાત્રાધામમાં ઠેર ઠેર દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। યાત્રીઓ પગપાળા દ્વારકા ડાકોર શામળાજી પહોંચે છે, જ્યાં ફૂલડોલ ઉત્સવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે। ઠેર ઠેર તમામ ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે। तो आज होलिका दहन मुहूर्त कहूं छे ते पण अमे आपने बताई दईए। होलिका दहन ना शुभ मुहूर्त छे सांजे 8:25 थी लईने 8:30 कलाक सुधी, तो 9:05 थी लईने रात्रे 9:56 कलाक सुधी। तो आज होलिका दहन नो पावन पर्व छे, त्यारे आज रात्रे ठेर ठेर होली प्रगटावामां आवशे। तो साथे ज यात्राधाम में पण मोटी संख्या में भाविक भक्तों उमटी पड़े, दर्शनार्थे जाए छे। आ दिवस की शुरुआत भगवान दर्शन थी करता होय छे। त्यारे अमे आपने आ बे तस्वीरों बतावी रह्या छे, एक तरफ डाकोरना ठाकोर तो बीजी तरफ द्वारकाधीशना दर्शन। તમારી સાથે શામળાજીથી સમીર બલોચ લાઈવ જોડાયા છે। સમીર, આજે હોળીનું પર્વ છે, આજે સાંજે હોળિકા દહન કરવામાં આવશે તે પહેલા તમામ ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરીને આજના દિવસની શરૂઆત કરતા હોય છે, કેવો માહોલ છે શામળાજીમાં? બિલકુલ ચોક્કસથી, જો વાત કરવામાં આવે તો આજે ફાગણી પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે, અને ફાગણી પૂર્ણિમાના દિવસે ભગવાન શામળિયાની સાથે હોળી રમવા ભક્તો આતુર છે। આપ જોઈ શકો છો કે ભગવાન શામળિયાને આજે ફાગણી પૂર્ણિમાના દિવસે શૃંગાર કરવામાં આવ્યો છે, અને આહલાદક દ્રશ્ય અહીંયા જોઈ શકો છો। ભગવાનને સોળે કળાએ અહીંયા શણગારવામાં આવ્યા છે, અને તમામ ભક્તો છે તે તમામ ભક્તો અહીંયા ભગવાનની એક ઝલક માટે આતુર બન્યા છે, અને થોડી જ વારમાં ભગવાનને ચાંદીની પિચકારી દ્વારા કેસુડાના ફૂલોથી ભગવાન સાથે હોળી રમવામાં આવશે। કેટલાક ભક્તો આપણી સાથે છે, બે વર્ષના લાંબા ગાળા બાદ ભગવાન સાથે હોળી રમવા મળશે, શું કહેશો આપ? ભગવાનના દર્શન કરીને બહુ ધન્યતા અનુભવે છે। પૂનમના દિવસ, હવે તો દર પૂનમના દિવસે અહીં શામળાજી આવે છે। બિલકુલ આપની સાથે આવે, બે વર્ષ બાદ આપ આજે મંદિરમાં ભગવાન સાથે હોળીના દિવસે આવ્યા છો, આજે કેવી લાગણી અનુભવ? આજે ફરીથી ભગવાન સાથે હોળી રમવા મળશે। અનેક ભક્ત આપણી સાથે છે, બે વર્ષના લાંબા સમયગાળા બાદ આજે ફાગણી પૂર્ણિમાના દિવસે ભક્તોને ભગવાનના દર્શનનો લાવો મળશે, કેવું લાગી રહ્યું છે? છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભક્તો અહીં ભગવાન શામળિયાના જે હોળીના દિવસે લાવ નહીં લઈ શકતા હતા, પણ આ વર્ષે કોરોના ગયો છે ત્યારે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, અને ભગવાન શામળિયાનો દર્શન કરી આનંદ લેવી રહ્યા છે। બિલકુલ ચોક્કસથી, જો વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણોમાં ચાંદીની પિચકારીથી ભગવાન શામળિયાની સાથે કેસુડાના રંગોથી હોળી રમવામાં આવશે, જેને લઈને ભક્તો હાલ આતુર બની રહ્યા છે। જી બિલકુલ।